નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે હયાતીમાં હક દાખલની નોંધને લઈને આવેલા મહત્ત્વપૂર્ણ સરકારના નિર્ણય વિશે માહિતી મેળવીશું તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી દેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક મિત્રો હક હવે થઈ પોર્ટલ ઉપર ઓનલાઈન જી હા મિત્રો અત્યાર સુધી જે માત્ર વારસાઈની નોંધ જ ઓનલાઈન દાખલ કરાવી શકાતી હતી હવેથી હયાતીમાં હક દાખલ એટલે કે હયાતીમાં આપણે વારસાઈ કહીએ છીએ તે હયાતીમાં હક દાખલની નોંધ પણ આઈઓરા પોર્ટલ ઉપર ઓનલાઈન દાખલ કરી શકાશે તો રાજ્ય સરકાર દ્વારા તે અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે તો પરિપત્રની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને હયાતીના હક દાખલ માટેની જે નોંધ આઈ પોર્ટલ પર ઓનલાઈન થવા અંગેની જે કઈ સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે તે તમામ સૂચનાઓની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી જાય તો ચાલો હવે હું તમને પરિપત્ર પર લઈ જાઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈશું તો મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ સત્યાવીસ બે બે હજાર ત્રેવીસના રોજ આ પરિપત્ર કરવામાં આવેલ છે જેનો વિષય છે ગામ નમૂના નંબર છમાં એ ધરા કેન્દ્ર ખાતે હયાતીમાં હક દાખલ ફેરફાર નોંધ ઓનલાઈન કરવા બાબત તો જેમ અગાઉ વારસાઈ નોંધ ઓનલાઈન કરવામાં આવેલી હતી તે જ પ્રમાણે હવે આપણે હયાતીમાં હક દાખલની નોંધ પણ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન કરી દેવામાં આવેલી છે તો આમ આયોરા પોર્ટલ પરની સેવામાં વધુ એક સેવાનો વધારો થઈ ગયેલ છે તો હવે આપણે આ પરિપત્રની વિગતવાર માહિતી મેળવતા જઈએ તો મિત્રો પરિપત્રમાં સૌપ્રથમ આપણે પરિપત્રનું અમુક જોઈએ કે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણીસીની કલમ એકસો પાંત્રીસ ગમાં હયાતીમાં હક સંપાદન કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે અને રાજ્ય સરકારે અધિનિયમની ઉક્ત જોગવાઈઓ મુજબ વારસાઈન ફેરફાર નોંધ ઉપર વંચાણે લીધેલા એકના પરિપત્રથી ઓનલાઈન કરી છે તો આપણે જેમ આગળ માહિતી મેળવી ગયા તેમ સરકાર દ્વારા અગાઉ જે વારસાઈની નોંધ ઓનલાઈન દાખલ કરવા માટેનો પરિપત્ર કરવામાં આવેલો હતો તેમજ વારસાઈ માટેનું પેઢીનામું તૈયાર કરવા અંગેની સૂચનાઓ પણ ઉપર વંચાણે લીધેલા બે અને ત્રણના પરિપત્રથી બહાર પાડવામાં આવેલી છે તો વારસાઈનું પેઢીનામું કઈ રીતે તૈયાર કરવું તે અંગેનો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી ઉપલબ્ધ છે જો તમે જોવા માંગતા હોય તો તે ઉપર આઈ બટન ઉપર લિંક આપી દેશું ત્યાંથી તમે તે જોઈ શકશો હાલમાં હયાતીમાં હક દાખલ કરવા માટેની ફેરફાર નોંધની અરજી અરજદાર દ્વારા નિયત કરેલા અરજી ફોર્મમાં જરૂરી પુરાવાઓ જેવા કે હયાતીમાં હક દાખલ અંગેનો સંમતિ અસલ પેઢીનામાં સાથે ઈ ધરા કેન્દ્રમાં કરવામાં આવે છે જે ઈ ધરાના મામલતદાર દ્વારા ચકાસીને જો અરજી સાથે તમામ પુરાવાઓ રજૂ કરેલો હોય કે ના હોય તો પણ કાચી નોંધ પાડવામાં આવે છે તથા અરજદારને જે રસીદ આપવામાં આવે છે તેમાં ખૂટતા પુરાવાઓની વિગત દર્શાવવામાં આવે છે. જરૂરી તમામ પુરાવાઓ રજૂ થયેલ હોય તો કાચી ફેરફાર નોંધ જનરેટ થયા બાદ એકસો પાંત્રીસ ડી ની નોટિસ અરજદાર અને સંબંધિતોને મોકલવામાં આવે છે તો આ પ્રમાણે મિત્રો અત્યાર સુધીની પ્રોસેસ શું હતી કે અરજદાર દ્વારા નિયત ફોર્મમાં જે ફોર્મ ભરી તેની સાથે હયાતીમાં હક દાખલ અંગેનું સોગંદનામું જેને સંમતિ લેખ કહેવામાં આવે છે તો તે સંમતિ લેખ ઉપરાંત તલાટીએ બનાવી આપેલું પેઢીનામું તે અસલમાં અને સાત બાર આઠ અને છ નંબર હકપત્રકની તમામ નોંધો આમ તમામ કાગળિયા જોડી અને ઈધરા નાયબ મામલતદારને સબમિટ કરવાના થતા હતા અને નાયબ મામલતદારો દ્વારા તેની ચકાસણી કરી અને પુરાવા જોઈ અને કાચી નોંધ દાખલ કરવામાં આવતી હતી અને ખૂટતા પુરાવા માટે જાણ પણ કરવામાં આવતી હતી અને ત્યારબાદ તે નોંધ અન્વયે એકસો પાંત્રીસ ડીની નોટિસ અરજદાર અને તેમાં જે કંઈ સંબંધિતો હોય તેઓને મોકલવામાં આવે છે તો આ પ્રમાણેની આખી પ્રોસેસ હતી જેમાં સુધારો કરી અને આપણે જોઈએ કે ઉપરોક્ત ઓફલાઇન પદ્ધતિને બદલે હવે વહીવટી પ્રક્રિયા કોમ્પ્યુટરાઇઝ સુદર્ઢ અને ઝડપી બનાવવા હયાતીમાં હક દાખલની ફેરફાર નોંધ અરજી પણ ઓનલાઈન કરવાની બાબત છે તે રાજ્ય સરકારમાં સક્રિય વિચારણા હેઠળ હતી અને તે અન્વયે આ પરિપત્ર કરવામાં આવેલ છે તો પરિપત્રની વિગતો હવે આપણે જોતા જઈએ કે મહેસીલી સેવાઓ વધુ ઝડપી સરળ અને અરજદારો માટે સુવિધાપૂર્ણ બને તેવા ઉત્તમ હેતુથી હયાતીમાં હક દાખલની ફેરફાર નોંધ અરજી ઓનલાઈન કરવાની પદ્ધતિ આથી અમલમાં મૂકવામાં આવે છે તો આ પ્રમાણે મિત્રો જે મહેસૂલી સેવાઓ છે તે ઝડપી સરળ અને અરજદારોને સુવિધા પૂર્ણ રીતે મળી રહે તે માટે હવે તેમાં હક દાખલની જે ફેરફાર નોંધની અરજી છે તે પણ ઓનલાઈન કરવાની કાર્ય પદ્ધતિ જાહેર કરવામાં આવેલી છે હયાતીમાં હક દાખલ ફેરફાર નોંધની અરજી ઓનલાઈન કરવા માટે નીચે મુજબની કાર્યપદ્ધતિ અનુસરવાની રહેશે તો હવે આપણે તે અરજી કરવાની પ્રક્રિયા જે અરજદાર પક્ષે શું પ્રક્રિયા કરવાની છે તેની વિગત જોઈ લઈએ કે હયાતીમાં હક દાખલ કરવાની ફેરફાર નોંધ માટે અરજદારે સૌ પ્રથમ આઈઓરા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એટલે કે આઈઓરા પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન હયાતીમાં હક દાખલ માટેની નોંધ જે અરજી છે તે મુજબનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને અરજી ફોર્મમાં જણાવેલી તમામ વિગતો છે તે શ્રુતિ ફોન્ટમાં ભરવાની રહેશે ત્યાર પછી ધરાવનાર તમામના નામ સરનામા મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ જો હોય તો ઈમેલ એડ્રેસ પણ દાખલ કરવાનું રહેશે તો આ તમામ વિગતો છે તે ઓનલાઈન શ્રુતિ ફોન્ટમાં દાખલ કરવાની રહેશે ત્યારબાદ અરજદારે ઓનલાઈન અરજી સાથે હયાતીમાં હક દાખલ અંગેનો જે સંમતિ લેખ છે તે સંમતિ લેખ તથા પેઢીનામું સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે અને આ પ્રમાણે ઓનલાઈન સબમિટ કર્યા તારીખથી મહત્તમ પંદર દિવસમાં અરજી છે તે હયાતીમાં હક દાખલ અંગેનો પેઢીનામાના અસલ દસ્તાવેજો જે તે તાલુકાના ઈ ધરા કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો આપણે આગળનું સ્ટેપ જોઈએ કે અરજી સાથે ગામ નમૂના નંબર સાત બાર આઠ અ જેવા અન્ય કોઈ જ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે નહીં તો આમ જે આપણે સાત બાર આઠ અને છ નંબર હકપત્રક જોડીએ છીએ તે અપલોડ કરવાના રહેશે નહીં અને જો કોઈ ચોક્કસ કિસ્સામાં જો કોઈ કોર્ટનો હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે એટલે કે તમારી જમીનમાં જો કોઈ કેસ ચાલતો હોય તો તે અંગેનો કોઈ હુકમ થયેલો હોય તો તે પણ અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો મ્યુટેશનનું શું પ્રોસેસ છે તે પણ આપણે જોઈએ કે અરજદાર અરજી સબમિટ કરે ત્યારે આપોઆપ હક દાખલની નોંધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં જનરેટ થશે અને નોંધનો નંબર જનરેટ થઈ જશે એટલે કે તમે જેવી ઓનલાઈન અરજી સબમિટ કરશો તેવી જ આપણે જેમ વારસાઈ નોંધમાં નોંધ નંબર જનરેટ થઈ જાય છે તે જ પ્રમાણે આ હયાતીમાં હક દાખલ માટેનો પણ નોંધ નંબર જનરેટ થઈ જશે અને અરજદાર તથા અરજી મુજબના હક ધરાવનાર તમામના મોબાઈલ નંબરની વિગતો જો રજૂ કરેલી હશે તો તે તમામને હયાતીના હક દાખલ બાબતનો એક એસએમએસ મોકલવામાં આવશે તો આમ અત્યાર સુધી શું હતું કે આપણે જે વારસાઈ નોંધમાં કોઈ એક મોબાઈલ નંબર રજીસ્ટર કરીએ તે નંબર ઉપર જ એસએમએસ મોકલવામાં આવતો હતો પણ હવે આ જે હયાતીમાં હક દાખલની નોંધ ઓનલાઈન દાખલ થશે તેમાં જે તમામ હિત ધરાવતા હોય તે તમામના મોબાઈલ નંબર આપેલા હશે તો તમામને એસએમએસથી જાણ કરવામાં આવશે તો આ એક બહુ સારી બાબત કહી શકાય ત્યારબાદ મિત્રો હવે આપણે જે ઈ ધરા કેન્દ્ર ખાતે શું કાર્યવાહી કરવાની થાય છે તેની વિગત જોઈએ કે ઓનલાઈન હયાતીમાં હક દાખલ નોંધ મ્યુટેશન રજિસ્ટરમાં દેખાશે એટલે કે ઈ ધરાવાળા જ્યારે તેના લોગિનમાં લોગિન થશે ત્યારે તેઓને આ ઓનલાઈન નોંધ દાખલ કરેલી હશે તે તેઓના મ્યુટેશન રજિસ્ટરમાં દેખાશે ત્યારબાદ ઈ નાયબ મામલતદારે આ મ્યુટેશન રજિસ્ટર પરથી હયાતીમાં હક દાખલનો સંમતિ લેખ અને પેઢીનામાની નકલ તથા અરજીની પ્રિન્ટ મેળવવાની રહેશે ત્યારબાદ જે તે ખાતાના આઠ અ અને સાત બારની પ્રિન્ટ પોતાના લોગિનમાંથી મેળવી લેવાની રહેશે અને અરજદાર દ્વારા હયાતીમાં હક દાખલનો સંમતિ લેખ પેઢીનામું તથા અસલ અરજી રજૂ થયેથી ઓનલાઈન રિસીવ કરવાની રહેશે એટલે કે અરજદાર જે હાર્ડ કોપી રજૂ કરે ત્યાર પછી જ આ જે હયાતી દાખલની ઓનલાઈન નોંધ છે તેને રિસીવ કરવાની રહેશે અને જેથી અરજદારને એસએમએસથી જાણ થઈ શકે એટલે રિસીવ એટલે રિસીવ થશે એટલે તમારા મોબાઈલમાં એસએમએસથી જાણ થઈ શકશે ત્યારબાદ આગળ જોઈએ કે જો ઓનલાઈન અરજી સબમિટ કર્યાના દસ દિવસમાં અરજદાર દ્વારા હક દાખલના સંમતિ લેખ તથા પેઢીનામું રજૂ કરવામાં ન આવે તો અગિયારમાં દિવસે સિસ્ટમ જનરેટેડ મેસેજથી જાણ કરવાની વ્યવસ્થા NIC દ્વારા કરવાની રહેશે એટલે તમે જો દસ દિવસની અંદર તમે ડોક્યુમેન્ટ જમા નહીં કરાવો તો એવી સિસ્ટમ બનાવવામાં આવશે કે તમને અગિયારમાં દિવસે થી જાણ કરવામાં આવશે કે તે તમારી હયાતીમાં હક દાખલની નોંધના ડોક્યુમેન્ટ જમા કરાવી આવો તો આ પ્રમાણેની આખી સિસ્ટમ ગોઠવવામાં આવશે અને ત્યાર પછી આપણે નોંધના નિર્ણયની વિગત જોઈએ તો નોંધના નિર્ણય કરનારને કાગળોની ચકાસણી દરમિયાન નોંધની સ્ક્રિપ્ટમાં જોડણીમાં કે નામની કોઈ ભૂલ જણાય તો અરજદાર દ્વારા રજૂ કરાયેલા હયાતીના હક દાખલના સંમતિ લેખ પેઢીનામું તથા અસલ અરજી ચકાસીને તે મુજબના સુધારા સાથે લખાણમાં કરવાનો રહેશે એટલે કે આપણો જે નોંધનો શેરો લાગે છે તેમાં આ સુધારાનો ઉલ્લેખ થઈ શકશે ત્યારબાદ આગળ જોઈએ કે આવી હયાતીમાં હક દાખલની નોંધનો નિર્ણય નિયમ મુજબ તમામ જોગવાઈઓ ચકાસીને કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો નીચે છેલ્લે જે એસ ફોર્મ બને છે આપણું નોંધ અન્વયેનું એસ ફોર્મ બને છે તો તે એસ ફોર્મ માટેની પણ સૂચનાઓ આપવામાં આવેલી છે કે નોંધનો નિર્ણય કરનારે નિર્ણયમાં શેરામાં કરેલ આવા જોડણી સુધારા નામ સુધારા મુજબના સુધારા એસ ફોર્મ બનાવતી વખતે ઈધારાનાયબ મામલતદારે ધ્યાને લેવાના રહે છે અને નિર્ણયના શેરામાં કરેલ આવા જોડણી સુધારા નામ સુધારા મુજબના સુધારા એસ ફોર્મ બનાવતી વખતે એ ધરા નાયબ મામલતદારે ધ્યાનમાં લીધેલ ન હોય તો સદરવ કિસ્સો તપાસને પાત્ર રહેશે એટલે કે ખાસ કરી અને શેરામાં આવા કોઈ સુધારાને ધ્યાને લીધેલા હોય તો તેઓ સુધારો છે તે નાયબ મામલતદાર ઈ ધરા એસ ફોર્મ બનાવતી વખતે ધ્યાનમાં લઈ અને તે પ્રમાણે સુધારો કરવાનો રહેશે ત્યારબાદ છેલ્લે જોઈએ કે મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી દ્વારા આવી ઓનલાઈન હયાતીમાં હક દાખલ નોંધનું વખતો વખત ખાસ ઇન્સ્પેક્શન કરવાનું રહેશે તો જે આરઆઈસી દ્વારા તપાસણી કરવામાં આવે છે તેમાં આવી જે ઓનલાઈન હયાતીમાં હક દાખલ થયેલી નોંધવું હોય તેનું ખાસ ઇન્સ્પેક્શન કરવામાં આવશે તો મિત્રો આ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા હાલમાં જે હયાતીમાં હક દાખલ માટેની અરજી આપણે ઓફલાઈન કરવી પડતી હતી પણ તેને પણ ઓનલાઈન કરી દેવામાં આવેલ છે તો ખેડૂતો માટે આ એક બહુ સારો એવો નિર્ણય કહી શકાય તો મિત્રો આશા રાખું કે હયાતીમાં હક દાખલ અંગેની જે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ માટે પરિપત્ર કરવામાં આવેલ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી ગયો છે આવનાર સમયમાં આપણે હયાતીમાં હક દાખલની નોંધ ઓનલાઈન કઈ રીતે દાખલ કરવી તે અંગેનો વિડીયો પણ બનાવશું તો મિત્રો આશા રાખું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરી દેજો